गट्टू ની સમજદારી. સાંજ પડી ગઈ હતી. ગટ્ટુ ચિંકી મિત્રો સાથે રસ્તા પર સાયકલિંગ કરવા નીકળ્યા હતા. રેડ સિગ્નલ મળ્યું અને બાળકોએ પોતપોતાની સાયકલો રોકી લીધી. ગટ્ટુએ નોટિસ કર્યું કે ઘણા બધા લોકો સિગ્નલ તોડીને ઝડપથી જઈ રહ્યા હતા. ખબર નહીં લોકોને સિગ્નલ તોડીને કેવી મજા આવે છે. સિગ્નલ તોડે છે અને પછી એક્સિડન્ટના શિકાર બને છે. રોજ એક્સિડન્ટના કારણે ખબર નહીં કેટલા લોકોનો જીવ ચાલ્યો જાય છે. તો પણ સિગ્નલ રૂલ્સ ફોલો નથી કરતા. સિગ્નલ પર ટ્રાફિક પોલીસ ના હોય તો સીધા સિગ્નલ તોડીને નીકળી જાય છે. ત્યારે જ બાળકોની પાસે એક સ્કૂટર આવીને ઉભું રહ્યું. બાળકોને જોઈને સ્કૂટર વાળો હસતા હસતા બોલ્યો, અરે બાળકો, તમે સિગ્નલ નો વેટ કરી રહ્યા છો? તમારી પાસે સાયકલ છે, નીકળી જાઓ, કોઈ કઈ નહીં કહે. આ સાંભળીને ગટ્ટુ બોલ્યો, ના અંકલ, સાયકલ હોય કે મોટરસાયકલ, બધાએ રૂલ્સ ફોલો કરવા જોઈએ. પોલીસના ડરથી રૂલ ફોલો કરવો અને પોલીસ ના હોય તો રૂલ તોડીને ચાલ્યા જવું ખોટું છે. રૂલ્સ આપણી પોતાની સેફટી માટે બનાવવામાં આવ્યા છે, તે તોડવા મૂર્ખામી છે. આ સાંભળીને સ્કૂટર વાળો હસવા લાગ્યો. મૂર્ખ છો તમે લોકો, કયા જમાનામાં જીવી રહ્યા છો? અરે સમય કોઈ માટે નથી રોકાતો, તમે પણ ના રોકાવ, હું પણ નથી રોકાવાનો. એવું કહીને સ્કૂટર વાળો સ્કૂટર લઈને ઝડપથી નીકળી ગયો. જુઓ, એક વધુ માણસ સિગ્નલ તોડીને ચાલ્યો ગયો. કોઈ કઈ પણ કહે, આપણે સિગ્નલ નથી તોડવો, આપણે તો ગ્રીન સિગ્નલ મળવા પર જ આગળ જઈશું. બધા બાળકો ગ્રીન સિગ્નલ મળવાની વેઇટ કરતા રહ્યા અને જેવું ગ્રીન સિગ્નલ મળ્યું, બાળકોએ પોતપોતાની સાયકલ આરામથી આગળ વધારી અને બધા લોકો નીકળી પડ્યા. થોડે દૂર આવતા જ બાળકોએ જોયું કે રસ્તા ઉપર ઘણી ભીડ હતી. ભીડે આખો રસ્તો લોક કર્યો હતો. બાળકોએ સાયકલને બ્રેક લગાવી અને સાયકલ રોકી દીધી. લાગે છે કોઈનું એક્સિડન્ટ થયું છે, ચાલો આપણે ચાલીને જોવું જોઈએ. બાળકોએ રસ્તાની બાજુમાં સાયકલ પાર્ક કરી દીધી અને ભીડમાં ઘૂસવાનો પ્રયાસ કરવા લાગ્યા. ભીડ ઘણી વધારે હતી અને બાળકોને કોઈ પણ આગળ ઘૂસવા નહોતું દેતું. એ બાળકો, અંદર ક્યાં ઘૂસી રહ્યા છો? ચલો ભાગો અહીંથી, ચલો. તો પણ બાળકો અંદરની તરફ વધતા જ ગયા અને જેમ તેમ કરીને ભીડ ચીરીને અંદર ઘૂસવામાં સફળ થયા. અંદરનું દ્રશ્ય જોઈને ગટ્ટુ ચિંકી અને બધા બાળકો ચોંકી ગયા, કારણ કે અંદર તે જ માણસ સ્કૂટરની નીચે દબાયેલો ઈજાગ્રસ્ત પડ્યો હતો જે સિગ્નલ તોડીને ભાગ્યો હતો. અરે, આ તો તે જ સિગ્નલ વાળા અંકલ છે. બરાબર કહ્યું હતું આમણે, સમય કોઈના માટે નથી રોકાતો, આમની માટે પણ ના રોકાણો. ગટ્ટુએ જોયું કે સ્કૂટર વાળો ઘણો જ ઈજાગ્રસ્ત હતો અને સ્કૂટરની નીચે દબાઈને તડપી રહ્યો હતો. તો પણ કોઈ તેની મદદ કરવા માટે આગળ ન આવ્યું. બધા લોકો મોબાઈલ લઈને તેને શૂટ કરી રહ્યા હતા, ફોટો લઈ રહ્યા હતા. આ જોઈને ગટ્ટુ દુખી થઈ ગયો. આપણે આમની મદદ કરવી જોઈએ. શું આ કરી રહ્યો છે યાર? આપણે નીકળી જઈએ અહીંથી, આપણે આ ગડબડમાં નથી પડવું. ના હરી, આપણે પણ બાકી લોકોની જેમ વિચારશું તો તેમનામાં અને આપણામાં શું ફરક રહી જશે? આ લોકો તો બેશરમની જેમ વિડીયો ઉતારી રહ્યા છે, પણ આપણે તો ભણેલા અને સમજદાર બાળકો છીએ. આપણે આમની મદદ નહીં કરીએ તો તેઓ મરી જશે. હા યાર, આપણે મદદ કરવી જોઈએ. ચિંકી, તું એમ્બ્યુલન્સને કોલ કર, અમે સ્કૂટર હટાવીએ છીએ. ગટ્ટુ, હરી અને બાકી મિત્રો મળીને સ્કૂટર પાસે આવ્યા અને હટાવવા લાગ્યા. સ્કૂટર ઘણું જ વજનદાર હતું, તે તેમનાથી તો હલી પણ નહોતું રહ્યું. તો પણ બાળકો જોર લગાવતા રહ્યા અને સ્કૂટરને ઊભું કરી દીધું. પછી ગટ્ટુએ સ્કૂટરવાળા અંકલને સહારો આપીને ઉપાડ્યા. ચિંકી પાણી લઈને આવી. ગટ્ટુએ તેમને પાણી પીવડાવ્યું. અંકલ, તમે બરાબર તો છો ને? પણ અંકલ બોલવાની કન્ડિશનમાં ન હતા. આ ઘણા ઈજાગ્રસ્ત અને સિરિયસ છે. મેં 108 નંબર પર કોલ કર્યો છે, એમ્બ્યુલન્સ આવતી જ હશે. થોડી વાર પછી એમ્બ્યુલન્સ આવી ગઈ અને અંકલને ઉઠાવીને હોસ્પિટલ લઈ ગઈ. હવે ગટ્ટુ ચિંકી અને બાકી બાળકોની આજુબાજુ ઘણી ભીડ જમા થઈ ગઈ હતી. લોકો તેમના વખાણ કરી રહ્યા હતા. બેટા, બહુ સરસ કામ કર્યું છે તમે લોકોએ, હું તમારી સાથે સેલ્ફી લેવા માંગુ છું. આ સાંભળીને ગટ્ટુ ગુસ્સે થઈ ગયો. શરમ નથી આવતી તમને લોકોને? તમારે બધાને ફક્ત સેલ્ફીઝ અને વિડીયોઝ ની જ પડી છે. પેલા અંકલ સ્કૂટરની નીચે દબાયેલા હતા અને તમે બધા મોબાઈલ પર વિડીયો શૂટ કરી રહ્યા હતા. એક્સિડન્ટ રમત અથવા નાટક નથી, ગંભીર દુર્ઘટના છે. અમે બાળકો સ્કૂટર ઉપાડી રહ્યા હતા અને તમે બધા નાટક જોઈ રહ્યા હતા. શું ખબર કાલે આ ઘટના તમારી સાથે બની જાય. એવી સ્થિતિમાં જો કોઈ તમને મદદ ન કરે અને તેમનો મોબાઈલ લઈને તમને શૂટ કરશે તો તમને કેવું લાગશે? થોડા સી
સિરિયસ અને સમજદાર બનો, સારા નાગરિક બનો અને એકબીજાની મદદ કરો. ગટ્ટુની વાત સાંભળીને લોકોની બધી જ ભીડ શરમજનક બની ગઈ અને શરમ ના માર્યા દરેકની નજર આપમેળે નીચે ઝૂકી ગઈ.